હલો જય શ્રી કૃષ્ણ ટુડેઝ લાઈવ સેશન આપણે શરૂ કરીશું આજનો જે આપણું લાઈવ સેશન છે એ પણ આપણા આજના ટોપિક ઉપર અને આજનો આ ટોપિક છે યુનિટ ટુ ફોન કોલ ઓફ ધ હિલ્સ ટેકરી ઉપરથી બોલાવો આવ્યો મસ્ત યુનિટ છે મજેદાર ચેપ્ટર છે અને એ જ ચેપ્ટરની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે ચાલો તો તમારી કમેન્ટ બંધ મેં તમને વિશ કરી દીધું વેરી ગુડ ઇવનિંગ હવે હું તમને વિશ કરી દઉં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સ્વામિનારાયણ તમારી પણ ફટાફટ બે મિનિટમાં જે પણ તમને મને કેવું છે હેપી વિશેષ આપી છે ગુડ વિશેષ આપવી છે ફટાફટ આપી દો પછી આપણે સેશનની શરૂઆત કરીશું એના પછી મને કોઈની પણ ફાલતુની કમેન્ટ ન જોઈએ બિલકુલ પણ ન જોઈએ ઓકે ચાલો જલ્દી આવી જાઓ જલ્દી 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 એટલે આપણે આજના ટોપિકની શરૂઆત કરી દઈએ અને આપણે આજે એક બહુ જ સરસ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ ચાલો આવી ગયા બધા આવી ગયા છો દર્શન આપી દીધા છે દરેકે ચાલો ગ્રેટ તો હવે તમારી કમેન્ટ બંધ નહી તો મારી પાસે એક સરસ મજાનું શસ્ત્ર છે કે કોઈ પણ વિદ્યાર્થીમાં કોઈ પણ વિદ્યાર્થી જે ક્લાસમાં વર્તન સારું નથી કરતો એમનો બિહેવિયર સારો નથી અથવા તો એમને કોઈ વસ્તુની ના કહેવામાં આવે તો એનું અનુસરણ નથી કરતા તો એમના માટે એમને એક જ સજા આપવામાં આવે છે અને એ કે એ આજ પછી ક્યારેય પણ ઇંગ્લિશના સેશનને અટેન્ડ નહીં કરી શકે એવા ઘણા બધા વિદ્યાર્થીઓના એક્ઝામ્પલ હું તમને અહીંયા આપી તો ન શકું પણ આ એક પ્રાયોરિટી અમારી પાસે છે એટલે હવે કોઈની પણ કમેન્ટ ન આવી જોઈએ કોઈની પણ નહીં ઓકે ધવલનો બર્થ ડે છે આજે ધવલ બેટા તમારા જન્મદિવસની તમને હાર્દિક શુભકામનાઓ મેની મોર હેપી રિટર્ન મેની મોર હેપી રિટર્ન ટુ યુ બેટા હેપી બર્થ ડે વેરી 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 હેપી બર્થ ડે લીવ લોંગ લાઈફ વિથ અ લાઈડ વાઇલ્ડ સ્માઈલ ઓકે ચાલ આવી જાઓ હવે તો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ કોલ ઓફ ધ હિલ્સ મતલબ કે ટેકરી ઉપરથી બુલાવો ટેકરી ઉપરથી બુલાવો કોલ મતલબ કે બોલાવો થશે

सैड मतलब के उदास व्हाई आर यू सिटिंग अलोन टुडे श्याम आते तुम्हें सिटिंग એટલે કે બેઠા છો અલોન મતલબ કે એકલા ટુડે મતલબ કે આજે श्याम आते तुम्हें આજે એકલા બેઠા છો વેર ઇઝ યોર ડાર્લિંગ કલુવા વેર એટલે કે શું ઇઝ એટલે કે છે યોર એટલે કે તમારી ડાર્લિંગ મતલબ કે વાહલી કલુવા મતલબ કે કલુવા

અહીંયા ગોવિંદા એટલે એ વરિડ ગોવિંદા ગોવિંદાને ચિંતા થતી હતી એટલે એ અબ્બુ મિયાને કહે છે કે અબ્બુ મિયા તમે તો દુખી દેખાવ છો શા માટે તમે એકલા બેઠો છો તમારી વાહલી કલુવા ક્યાં છે તો આ કલુવા એક પ્રકારનું નામ છે લખી દો અહીંયા નહીં તો મને પૂછીએ કે મેમ કલુવા એટલે શું થાય તો કલુવા એક પ્રકારનું નામ છે યાદ રાખી લો નોટ કરી લો ઓકે નેક્સ્ટ આગળ જઈએ હવે એના પછી આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ ટુ અપ ધ હિલ્સ આઈ હેવ સીન એટલે કે કે મેં જોયા છે છે સીન મતલબ શું થશે હર એટલે તેના પગની છાપને જોઈ છે ગોઈંગ અપ ધ હિલ્સ એટલે કે જાતા ગોઈંગ મતલબ કે જાતા અપ મતલબ કે ઉપરની તરફ હિલ્સ મતલબ કે ટેકરી મેં તેમની જે પગની છાપ છે એ અગ્નિ શાપ ને ટેકરી તરફ જાતા જોઈ છે ધ ડેવિલ મસ્ટ હેવ કિલ હર ધ ડેવિલ એટલે કે તેને રાક્ષસ ડેવિલ એટલે શું થશે રાક્ષસ તો અહીંયા ધેટ મતલબ કે તે અ ડેવિલ મતલબ કે રાક્ષસ મસ્ટ કિલ એટલે કે મારી નાખી હશે કિલ હર એટલે કે તેણીને મસ્ટ હેવ કિલ એટલે કે તેણીને તેણે મારી નાખી હશે ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ हे अबु मियान लुकिंग सैड अरे अबु उदास દેખાવ છો व्हाई आर यू सिटिंग अलोन टुडे શા માટે તમે આજે એકલા બેઠા છો વેર ઇઝ યોર ડાર્લિંગ કલુવા તમારી વાહલી કલુવા ક્યાં છે વેર ઇઝ યોર ડાર્લિંગ કલુવા ગોવિંદા વોઝ વરીડ ગોવિંદા ચિંતિત હતો ત્યારે अबु શું કહે છે કે પરહેપ્સ આઈ લોસ્ટ હર કદાચ હું તેને ગુમાવી શક્યો છું આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ મે તેણીના પગની છાપને ટેકરી તરફ જતાં જોઈ છે ધ ડેવિલ મસ્ટ હેવ કિલ હર તે રાક્ષસે તેણીને મારી જ નાખી હશે ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ પૂવ અબ્બુ ખાન બિચારા પૂવર મતલબ શું થશે બિચારા ગરીબ નહીં હા પુવર એટલે ગરીબ પણ થાય પરંતુ આપણે અહીંયા પુવર એટલે ગરીબ નથી લેવાનું બિચારા લેવાનું છે બિચારા અબ્બુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇનટિયર એટલે કે રડવા જ લાગ્યા હતા ટીયર્સ મતલબ કે આંસુમાં અલમોસ્ટ એટલે કે મોટા ભાગે તે મોટા ભાગે રડવા જ લાગ્યા હતા

એટલે કે તોડી નાખ્યું બ્રોક મતલબ શું થશે તોડવું થશે તો શા માટે તેણે તોડી નાખ્યું ધ સ્ટ્રિંગ્સ મતલબ કે દોરીને સ્ટ્રિંગ મતલબ શું થશે દોરીને તે સમજી શકતા નહોતા કે તેણીએ શા માટે દોરીને તોડી નાખી એન્ડ ડિસઅપિયર અને અદ્રશ્ય થઈ ગઈ ડિસઅપિયર મતલબ કે અદ્રશ્ય થઈ ગઈ ઇન ધ નાઇટ એટલે કે રાત્રિમાં અને તેણી શા માટે રાત્રિમાં અદ્રશ્ય થઈ ગઈ તે તે સમજી જ ન શક્યા He used to give her green juicy grass and tasty grains. He used to give. એટલે કે તે આપતા હતા. Used to give નો આખો ગુજરાતી શું થશે? આપતા હતા. તે આપતા હતા. Her એટલે કે તેણીને

ફરીથી જોઈએ તે તેને લીલું રસાળ ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા આપતા હતા બટ ધેન છતાં પણ ધેન એટલે શું થશે અહીંયા તમારે લેવાનું છે છતાં પણ ઇઝ ઓનલી ફેમિલી મેમ્બર આ ઉપરાંત પણ અથવા ઈવન ધેન પરંતુ અહીંયા સોરી બટ એટલે શું થશે છતાં પણ થશે ઇવન ધેન એટલે છતાં નહીં થાય બટ બટ મતલબ કે છતાં પણ છતાં પણ ઇવન ધેન ઇઝ ઓનલી છતાં પણ આ ઉપરાંત તેની તેનું જે એક માત્ર ઓનલી મતલબ શું થશે એક માત્ર ફેમિલી મેમ્બર પરિવાર જે સભ્ય છે ને હેડ લેફ્ટ એટલે કે છોડી દીધી હીઝ હાઉસ એટલે કે તેના ઘરને છતાં પણ તેની તેના એકમાત્ર પરિવાર સભ્યએ તેના ઘરને છોડી દીધું સાચી જ વાત છે દરેક વ્યક્તિ જવા માટે જ આપણી લાઈફમાં આવે છે આપણી લાઈફમાં એન્ટર લે છે દરેક વ્યક્તિના લાઈફમાં એક ને એક વ્યક્તિ હોય જ છે કે જે એમના દિલની નજીક હોય કે જે એમના બસ હા સમજી ગયા ને તો બસ એવું જ છે કંઈક અહીંયા જેમ કે તમારી નજીક માતા પિતા છે અને માતા પિતાની નજરોમાં તમે પોતે છો એમના લાડલા લાડકવાયા બસ તમે છો બસ હવે તમે એમનું સામનો કરે છે એ માતા છે એ પિતા છે કે જેટલી મુશ્કેલીઓનો સામનો તમે કરો છો ને એનથી ચાર ગણી એનથી દસ ગણી એનથી બાર ગણી મુશ્કેલીઓનો સામનો એ પોતે કરતા હોય છે ત્યારે જઈને તમને આટલી નાની અમથી મુશ્કેલીઓનું ખાબોચિયું મળતું હોય છે જો એ ન હોત ને તો તમારા સર ઉપર તમારી આ જે છત્રછાયા છે ને એ છત્રછાયા ઉપર મુસીબતોનો ઢગલો હોત પણ એ અડીખમ ઊભા છે મુસીબત રૂપી મુસીબત રૂપી જે દિવાલ તમારી સામે આવી રહી છે ને એ દિવાલને રોકવા માટે એ અડીખમ ઊભા છે બસ હવે તમારે એની કેર કરવાની છે ચાલો આવી જાવ હવે અહીંયા પુઅર અબ્બુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર બિચારા અબ્બુ ખાન તો હવે રડુ રડુ થઈ ગયા હતા હે કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુવા બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપીયર ઇન ધ નાઈટ તે સમજી નોતા શકતા કે શા માટે કલુવાએ દોરીને તોડી નાખી અને રાત્રીમાં તે ડિસઅપીયર થઈ ગઈ મતલબ કે અદ્રશ્ય થઈ ગઈ

ચાલો ક્લિયર અહીંયા સુધી હેલો एवरीवन કેમ છો મારા બબલ શેર અને બબલ શેનીઓ સમજાઈ ગયું અહીંયા સુધી હેલો શું બોલતી પબ્લિક યસ યસ ઓકે ઈવન એટલે શું થાય ખબર છે ઈવન ધેન અહીંયા તમને છતાં પણ પછી છતાં પણ પછી થી ઈવન ધેમ આ બધું થવા છતાં પણ

ત્યાંથી જવાથી કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ કાર્ય અટકવાનું તો બિલકુલ પણ નથી ચાલો જોઈએ તો અહીંયા પણ કઈક એવું જ કહે છે આફ્ટર અબુમિયાન બોટ અનધર ગોટ આફ્ટર એટલે કે થોડા દિવસ પછી આફ્ટર મતલબ શું થશે પછી સમ ડેઝ એટલે કે થોડા દિવસ પછી અબ્બુમિયા બોટ અનધર ગોટ અબુમિયાને બોટ મતલબ કે ખરીદી અનધર ગોટ એટલે કે બીજી બકરી થોડા દિવસ પછી અબ્બુ મિયાને એક બીજી બકરીને ગોતી મતલબ કે ખરીદી દસ ન્યુ વન અને આ જે નવી એક હતી ને ન્યુ મતલબ કે નવી વોઝ અ પ્રીટી એટલે કે સુંદર હતી વ્હાઇટ એટલે કે સફેદ હતી એઝ અ સ્નો એટલે કે બરફ જેવી અને આ જે નવી હતી એ નવી બરફ જેવી સફેદ અને સુંદર હતી હેડ ટુ લિટલ હોર્ન્સ હેડ એટલે કે હતા ટુ એટલે કે નાના લિટલ મતલબ સોરી ટુ એટલે કે બે અને લિટલ મતલબ કે નાના હોર્સ મતલબ કે શિંગડા હોય ને બકરીને શિંગડા હોય ને જોઈ છે કે નહી બકરીને રિયલમાં હશે આમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જેમણે લાઈવમાં બકરીને જોઈ પણ નહીં હોય કારણ કે ગામડામાં રહેવાનું નહીં શહેરમાં રહેવાનું સિટીમાં રહેવાનું અને સિટીમાં તો હવે આપણને ગાય સિવાય બીજું કઈ જોવા પણ નથી મળતું ભેંસ તો અમુક ક્યારેક અમુક રેર ઈલાકામાં તો માંડ આપણને જોવા મળે બાકી અમુક વિદ્યાર્થીઓએ તો બકરી પણ નહીં જોઈ હોય અને ઘેટાની તો વાત જ જવા દો ઘેટા તો બિલકુલ પણ નહીં જોયા હોય અને ગામડાના ઘણા બધા એવા ઝાડવાઓ છે જેમ કે બાવળ છે પૈડાનું એક ઝાડવું છે હે અને થોર છે એવા ઝાડવા તો એમણે જોયા જ નહીં હોય બોરડીના ઝાડવા છે કે જેવા જૂના જાણીતા જે ઝાડવા છે કે જેમાંથી કિંમતી ફળ આપણને મળી રહે છે બાવળનું દાંતણ થાય છે તો એ દાંતણ પણ કિંમતી છે કે જેનાથી દાંતણ દાંતના દરેક કીટાણુઓનો નાશ થાય છે અને એક બેસ્ટ દાંતણ કહેવામાં આવે છે ભલે અત્યારે ટૂથપેસ્ટ ગમે એટલી આવતી હોય પરંતુ એ દાંતણ બેસ્ટ કહેવાય છે તો ઘણા એ બાવળના ઝાડ પણ નહીં જોયા હોય

એ ભટવદર ગામમાં અમે વાડીના રસ્તે અમે જ્યારે જાતા હોઈએ ને ત્યારે રસ્તામાં લાગડ એ ફીંડવાના ઝાડવા હોય પછી ઓલું કહેવાય ને ઓલું શું કહેવાય કુંવારપાઠું એ કુંવારપાઠું પણ ત્યાં જ હોય પહેલાંના લોકો છે ને માથું પણ એનાથી ન ધોતા એ તો અત્યારે શેમ્પુ આવ્યા એટલે ગામડાની મોજ ગામડાની મોજ જ છે માથું પણ ત્યાંથી ન જ ધોતા મતલબ કે અને એનાથી ને સારા થઈ જતા એવા મસ્ત સિલ્કી હેર થઈ જતા હું તો હજી પણ ગામડે જાઉં ત્યારે એનાથી જ હેર વોશ કરવાના એનાથી જ જે થતું હોય મતલબ કે દેશી ઈલાજ એના અને તેલ નાખ્યું હોય તો તો ત્યારે સાબુનો અથવા શેમ્પુ યુઝ કરવો પડે કારણ કે તેલ જે હોય એ એનાથી ન જાય પરંતુ તમારા જે કોરા હેર છે અને એને તમે એનથી સાફ કરો બોયઝ અને ગર્લ્સ બંને માટે સારું છે એવું નહીં કે ખાલી ગર્લ્સને જ યુઝ કરવાનો આ તમારા માટે પણ છે બોયઝ પણ એમનો યુઝ કરી શકે છે અને બેટર ઓપ્શન છે એ એ ફેશ વોશ પણ બેટર છે નાવા માટે પણ સારું છે પીવા માટે પણ સારું છે તમને કોઈ એવો રોગ થયો છે ડાયાબિટીસને લગતો છે અથવા તો બીજો કોઈ પણ છે તો તમે એને પીને પણ તમે એનાથી રાહત મેળવી શકો છો એટલે એ પીવામાં પણ સારું છે આઈ થિંક એક બીજો પણ એવો રોગ છે કે જેમાં તમે એ કુંવારપાઠાના રસ પીવો છો કે જેને એલોવેરા તમે ઇંગ્લિશમાં એલોવેરા કહો છો હે એ મતલબ કે આ બધા મતલબ જાણતા રહો ગામડાની મોજ ગામડાની મોજ છે પણ ગામડામાં મકાન જ ન હોય તો પછી ક્યાં ગામડાની મોજ એન્જોય કરવાના પણ જાણતું રહેવાનું કંઈ નહીં હું તમને લેક્ચર લેકચર વચ્ચે જ્યારે જ્યારે પણ મારા ગામડાના દિવસો મને યાદ આવતા રહેશે ત્યારે ત્યારે હું તમને શેર કરતી રહેશ ઓકે ચાલો જોઈએ હવે આપણે મજા તો ખરેખર આપણા મમ્મી પપ્પાએ એવો કરી છે કારણ કે એ તો ગામડામાં જ રહ્યા છે સિટીમાં તો રહ્યા નહીં હોય છતાંય હશે ઘણાને એવા કે જે સિટીમાં મોટા થયા હશે પણ મારે મમ્મી પપ્પા તો ગામડે જ મોટા થયા છે એટલે એ કહેતા રહેતા હોય મારા પપ્પા તો કે મને હું ઘણી વખત એની પાસે બેઠી હોય ને પપ્પા સાથે વાતચીત કરતી રહેવાની મમ્મી સાથે તો કરતા હોઈએ છીએ મમ્મી 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 મંડી જ પડીએ છીએ ક્યારેક પપ્પા પપ્પાએ મંડી પડ્યું યાર હે બંનેને એક સરખો પ્રેમ આપો એટલે પૂછતું રહેવાનું વાતચીત કરતી રહેવાની મજા હતી અને સાથે સાથે બીજી મજા હતી જ્યારે ભણવા સવારે બપોરે છૂટી જતા બેગનો ઘા કરી દેતા અને કુવામાં જતા મિત્રો સાથે વંડીઓ થેકીને પછી કોઈની વાડીમાં ફળ ઉગ્યા હોય કોઈ સીતાફળ ઉગ્યા ઉગાડ્યા હોય તો ચોરીને સીતાફળ ખાતા કોઈએ બોરની કોઈ બોર વાવ્યા હોય તો બોર તોડતા આવે ઓલા લાલ કલરના આવે એ નહીં ઓલા મોટા બોરનું આવે મીઠા એ બોર એ બોર અમે તોડીને ખાતા કોઈએ જાંબુડા વાવ્યા જાંબુડાનું ઝાડ હોય કોઈની વાડીમાં તો અમે ત્યાં ચોરી છૂપેથી જાતા ઝાડવા ઉપર ચડીને જાંબુડા પાડતા અને જાંબુડા ખાતા આંબલીના ઝાડ ઉપર પણ અમે ચડ્યા છીએ જાંબુડાના ઝાડ ઉપર પણ ચડ્યા છીએ ઘણાના ખેતરની શેરડીઓ ચોરી ચોરીને ખાધી છે મકાઈ ચોરી લેતા અમે દિવસે મકાઈની ચોરી કરતા અને પછી ગામડામાં એક ભઠ્ઠી કરતા અને ત્યાં મકાઈને શેકીને અમે ખાતા જે મજા હતી ક્યારેક ક્યારેક શક્કરિયા હતા બટેકાને પણ અમે સેમ એ રીતે જ કરતા કે બટેકું જે હોય ને એ બટેકાને અમે મતલબ કે બટેકુ બટેકાને પણ શેકીને ખાતા પહેલા અને એ એ શેકેલું જે જે હોય હોય ને ને એનો સ્વાદ 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 એવો તો બાફેલા બટેકાનો આવે આવે એટલો શેકેલા ક્યારેક છે ને તમે દેશમાં ગામડે જાઓ ને ત્યારે એ વસ્તુનો ટ્રાય કરજો બહુ મજા આવે યાર એમને ખાવાની અત્યારે તો હવે એવું બધું ગામડેથી તેને હવે ચૂલા નીકળી ગયા છે ઓલા ગેસ આવી ગયા છે ચલો બહુ વાત થઈ ગઈ હવે આવી જઈએ આપણે અહીંયા આગળ જોઈએ આપણે તો જે નવી બકરી હતી એ નવી બકરી સુંદર હતી સફેદ હતી બરફ જેવી સફેદ હતી તેને બે નાના હતા અને પેર મતલબ શું થશે થશે જોડી ઓફ રેડ આઈઝ એટલે કે સુંદર ચમકતી લાલ આંખોની બે ચમકતી જોડી પણ હતી આઈ વિલ કોલ યુ ચાંદની આઈ વિલ કોલ એટલે કે બોલાવીશ

હજી તો આપણે ચાલતા ન શીખ્યા હોય આપણે તો હજી હિંચકા ખાતા હોઈએ આપણને તેડીને ફરતા હોય ત્યારે જયારે આપણે રડતા હોઈએ ત્યારે પંપાળતા હોય કે અલ મારા બચ્ચાને શું નામ લઈને બેબીને શું થયું મારા લાડલાને શું થયું મારા કુંવરને શું થયું મારી લાડલીને શું થયું શા માટે રડે છે પંપાળી પંપાળીને આપણને શાંત કરાવતા રહેતા હોય કેટલું ખાવાનું આપણી આગળ મૂકી દે જયારે આપણે નાના હોઈને રડતા હોય ત્યારે અને હવે રડીએ તો ભેકણું તાણીએ તો ચોપડે રહેવો છે ને તો ખેંચીને હું હજી એક મૂકી દઈ છે એવી ધમકી આવી જાય નો છૂટકે આપણે ચૂપ રહેવું પડે બંનેની કન્ડિશનમાં એમ થાય એટલે આ સિચ્યુએશન જગ્યા ઉપર ચેન્જેસ થઈ જાય તો અહીંયા પંપાળતા પંપાળતા હર સોફ્ટ ફર એટલે કે તેણીના જે કુવાળ એના એના જે સોફ્ટ મતલબ કે એમના જે નરમ બરાબર સોફ્ટ મતલબ શું થશે નરમ અને ફર મતલબ શું થશે રૂવાટી હર હી સેડ એટલે કે તેણે કહ્યું તેણે કહ્યું કે તેની જે જે નરમ રૂવાટી હતી એ નરમ રૂવાટીને પંપાળતા પંપાળતા તેણે કહ્યું કે આજથી હું તને ચાંદની કહીને બોલાવીશ ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ આફ્ટર સમ ડેઝ અબ્બુ મિયાન બોટ અનેધર ગોટ થોડા દિવસ પછી અબ્બુ મિયાન એક નવી બકરીને શોધીને લાવ્યા ધ ન્યુ વન વોઝ અ પ્રીટી વ્હાઇટ એઝ અ સ્નો હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ pair ઓફ અ लवली બ્રાઇટ રેડ આઈઝ આ જે નવી બકરી હતી એ નવી બકરી સુંદર બરફ જેવી સફેદ નાના આજથી ચાંદની કહીને બોલાવીશ ને પછી જોઈએ વન ફાઇન મોર્નિંગ હેઝ નેબર ગોવિંદા અપિયર એક સારી સવારે ફાઇન મતલબ શું થશે સુંદર અથવા તો સારી અને મોર્નિંગ મતલબ કે કે સવારે સવારે એક સારી નેબર એટલે તેમના પડોશી કે જેમનું નામ હતું ગોવિંદા ગોવિંદા અપિયર મતલબ કે દેખાયા અપિયર મતલબ શું થશે દેખાયા એક સારી સવારે તેમના જે પડોશી છે એ પડોશી દેખાયા હિ શો અબ્બુ મિયાન ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ હી શો એટલે કે અહીંયા કોની વાત થઈ છે ગોવિંદાની વાત થઈ છે ગોવિંદાએ જોયું શો મતલબ કે જોયું કે અબ્બુ મિયાન ટોકિંગ મતલબ કે વાત કરી રહ્યા હતા અબ્બુ મિયાન ટોકિંગ વાત કરી રહ્યા હતા ખરેખર અહીંયા એક તમને એમ કહેવામાં આવ્યું છે કે તેણે જોયું કે અબ્બુ મિયાન ઇઝ ટોકિંગ આવવું જોઈએ શું આવવું જોઈએ ઇઝ ટોકિંગ આવવું જોઈએ તો અહીંયા એક પ્રકારની ગ્રામેટિકલ મિસ્ટેક્સ છે કે જે ઘણા વર્ષોથી ચેન્જ નથી થઈ મતલબ કે જ્યારથી નવી ટેક્સ્ટબુક આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી હજુ પણ ટેક્સ્ટબુકમાં એ સુધારો થયો નથી ચેક કરી લો જેમણે પણ નવી બુક પરચેસ કરી છે એ તમારી ચોપડી ખોલીને જોઈ લેજો હજી પણ આ એરર જે છે એ સોલ્વ નહીં થઈ હોય એમની એમ જ હશે તો અહીંયા શું આવે કે ભાઈ આ હે શો તેણે જોયું કે અબ્બુ મિયા ઇઝ ટોકિંગ કે ભાઈ મિયા જે હતા એ વાતો કરી રહ્યા હતા અહીંયા ઇઝ અથવા તો પાસ્ટ ફોર્મ આવે વોઝ વાતો કરી રહ્યા હતા કારણ કે વોઝ જ લેવાઈ આપણે ભૂતકાળ છે એટલા માટે હિઝ અ ઓનલી એટલે કે એકમાત્ર ઓનલી મતલબ શું થશે એકમાત્ર ફેમિલી મેમ્બર્સ મતલબ કે પરિવારના સભ્ય તેણે જોયું કે અબુ મિયાન જે છે તેના એકમાત્ર પરિવારના સભ્ય સાથે તે વાત કરી રહ્યા હતા હે અબુ ચાચા યુ લુક હેપી એન્ડ હેલ્ધી અરે અબુ ચાચા યુ એટલે કે તમે લુક એટલે કે દેખાવ છો હેપી મતલબ કે ખુશ એન્ડ હેલ્ધી મતલબ કે સ્વસ્થ હે અબુ ચાચા તમે તો ખુશ અને સ્વસ્થ દેખાવ છો હા ઇઝ લાઈફ નાઉ એટલે કે હવે તમારું જે જીવન છે એ જીવન કેવું ચાલી રહ્યું છે એવું અહીંયા એમને પૂછે છે ફરીથી આખું પેરેગ્રાફ જોઈએ વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર એક સારી સવારે તેના પડોશી ગોવિંદા દેખાયા હે શો અબુમિયાન ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર તેણે તેના પરિવાર તેણે જોયું કે તે અબુમિયાન જે છે તેના એકમાત્ર પરિવારના સભ્ય સાથે વાતો કરી રહ્યા હતા હે અબુ જાજા યુ લુક હેપી એન્ડ હેલ્ધી હાઉ ઇઝ લાઈફ ઘનના અરે ચબુ અબુ ચાચા તમે તો ખુશ અને સ્વસ્થ દેખાવ છો હાવ એટલે કે કેવી રીતે કેવું અને લાઈફ મતલબ કે જીવન અને નાવ એટલે કે હવે હવે તમારું જીવન કેવું ચાલી રહ્યું છે બોલો પાછા આવી ગયા છે એમના પડોશી વહીવટ કરવા માટે તો હવે એ વહીવટને આપણે સાંભળવાનો છે એ વહીવટને હવે આપણે જોવાનો છે ચાલો ક્લિયર અહીંયા સુધી હલ્લો વાય ડીય બબ્બર શેર અને બબ્બર શેનીઓ સમજાણું જેટલું સમજાવ્યું એટલું જેટલા પણ પેરેગ્રાફ સમજાવ્યા એ સમજો છો ને હું તમને એમ કહું કે ચાલ આર્તારે પેરેગ્રાફ નું સોલ્યુશન કરવાનું છે અથવા તો એમનું ગુજરાતી ભાષાંતર કરવાનું છે તો સમજાઈ જાય ને હે કલ્પેશ પાયલ હજી વાર છે ઈ આવી જાય મો ના ના ઈ લઈને આવી છે તો કદાચ એની જાણ થાય એનાર થાય તો વાંધો પૂછી લેશ હું 8 વાગે ચાલો સમજાય છે યસ ઓકે તો જોઈએ હવે કોઈની ક્વેરી છે મેમ ઇંગ્લિશમાં ફર્સ્ટ વર્ડનો સેકન્ડ અર્થ નીકળી શકે છે ને ફર્સ્ટ વર્ડ વન વન નો નહીં એક જ થાય ને એમાં બીજું શું થાય ઓલ ઇઝ ક્લિયર અચ્છા ઓલ ઇઝ ક્લિયર નેક્સ્ટ આગળ જઈએ જઈએના પછી આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા આઈ એમ હું happiest એટલે કે ખુશ નસીબ અથવા તો ખાલી ખુશ સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદ એટલે કે ગોવિંદ અને આ સેન્ટેન્સ દરેક વ્યક્તિએ પોતાની જાતને કહેવું જોઈએ આઈ એમ ધ happiest પર્સન ઇન ધ વર્લ્ડ કે હું આ વિશ્વ પર સૌથી ખુશ એવો વ્યક્તિ છું આનંદમાં રહેતો વ્યક્તિ છું કારણ કે જે વસ્તુ તમારી પાસે છે એ વસ્તુ સામેવાળી વ્યક્તિ પાસે નથી એ તરફ જો તમે ધ્યાન આપો ને તો ખરેખર તમે ખુશનસીબત છો તમે ખૂબ ખુશ છો લાઈફમાં એટલે આ તમારે તમારી જાતને કહેવું જોઈએ આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા એ ગોવિંદાને કહે છે કે હું સૌથી ખુશાળ વ્યક્તિ છું

તેણી મને ખૂબ જ ચાહે છે પ્રેમ કરે છે લોટ મતલબ શું થશે ખૂબ જ એન્ડ ઈવન આઈ കാન્ટ લિવ વિથઆઉટ her એન્ડ ઈવન આઈ കാન્ટ લિવ એટલે કે રહેવું વિથઆઉટ her એટલે કે તેણી વગર હું તેણી વગર રહી શકતો નથી અબ્बू चाचा વોઝ બીમિંગ વિથ Joy અબ્बू चाचा બીમિંગ મતલબ કે ઉછળી બઢિયા બીમિંગ મતલબ શું થશે ઉછળી પડ્યા વિથ જોય એટલે કે ખુશી સાથે આઈ કાન્ટ લીવ વિધાઉટ હર એટલે કે હું તેણી વગર રહી શકતો નથી અબુ ચાચા વોઝ બિમિંગ વિથ જોય અબુ ચાચા ખુશીઓ સાથે ઉછળી પડ્યા બટ વોટ વર યુ ટેલિંગ હર આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ હવે આ સેન્ટેન્સ કોણ બોલે છે ગોવિંદા બોલે છે ગો 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 ગોવિંદા તો ગોવિંદા આ સેન્ટેન્સ બોલે છે બટ વોટ યુ ટેલિંગ ટેલિંગ હર પરંતુ તમે તેને શું શું કહી રહ્યા હતા મતલબ થશે કહેવું અને વોટ મતલબ કે શું હર એટલે કે તેણીને યુ એટલે કે તમે પરંતુ તમે તેણીને શું કહી રહ્યા હતા આઈ શો યુ ટોકિંગ વિથ હર યોર ડાર્લિંગ આઈ શો મે તમને ટોકિંગ વાત કરતા વિથ યોર ડાર્લિંગ તમારી વાહલી સાથે મેં તમને તમારી વાહલી સાથે વાતો કરતા જોયા ફરીથી આખો પેરેગ્રાફ સમજીએ આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા ગોવિંદા હું સૌથી ખુશાળ વ્યક્તિ છું ચાંદની હેઝ બ્રોટ અ ન્યુ લાઈફ ટુ મી ચાંદની મારા માટે એક નવું જીવન લાવી છે શી લવ્સ મી અ લોટ હું તેની મને ખૂબ જ ચાહે છે એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિદાઉટ હર આ ઉપરાંત હું તેની વગર પણ જીવી ન શકું અબ્બુ ચાચા વોઝ બિમિંગ વિથ જોય અબ્બુ ચાચા ખુશીથી છલકાઈ ગયા બટ વોટ અહીંયા ખરેખર છલકાઈ જવું આવ્યું ઉછળી પડ્યા નહીં પરંતુ છલકાય બટ વોટ વર યુ ટેલિંગ હર પરંતુ તમે તેણીને શું કહી રહ્યા હતા આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ મેં તમને તમારી વાહલી સાથે વાત કરતા જોયા ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ વિક્રમ ચાલો વિક્રમ અને દ્રષ્ટિને આપણે લીવ આપી દઈએ કારણ કે એમની ભણવાની દાનત તો છે ને રૂકો કમેન્ટ નહીં કરતા એક મિનિટ હું એમનો સ્ક્રીનશોટ લઈ લઉં કોઈ કમેન્ટ નહીં કરતા ઓકે એક દ્રષ્ટિ ઉડે અને બીજું વિક્રમ અને હવે આપણે નંબર પણ એમનો લઈ લેશું બરાબર કોઈ કહે કહેતા રહે કેતના ભી હમકો દીવાના ચાલો બીજું શું નામ હતું દ્રષ્ટિ આપણા ક્લાસમાં એમ તો ત્રણ દ્રષ્ટિ છે પરંતુ આપણે ખાલી એક જ દ્રષ્ટિની વાત કરીએ છીએ બરાબર એટલે દ્રષ્ટિ જેઠવા એ ટેન્શન લેવાની બિલકુલ પણ જરૂર નથી અને એક જ દ્રષ્ટિ બેટા તારે પણ ટેન્શન લેવાની જરૂર નથી ઓકે ચાલો નો ડાઉટ નો ક્વેરી લેટ મી ચેક પ્લીઝ ઓકે નો ક્વેરી મેમ આ ચેપ્ટર ખતમ થઈ ગયું કઈ નહીં રિવિઝન કર લો ચેપ્ટર ભલે ખતમ હો ગયા હો એક્ઝામ ચાલ હા સમજાઈ ગયું ને હાશ સમજાઈ ગયું મતલબ કે હું જે પણ બોલું છું મારું ગળું ખેંચી ખેંચીને જે બોલ્યું છે એ તમને સમજાઈ જાય છે ગ્રેટ किसी भी चीज को अगर आप फोकस के साथ समझते हो तो वो आपको समझ में आ ही जाती है अगर आपके माता पिता ने आप पर भरोसा कर कर आपके हाथ में आपको फोन दिया है विश्वास कर कर तो बस उसका भरोसा मत तोड़िए

ફરી એક વખત એ સેન્ટેન્સ નું ગુજરાતી કરું આઈ નો કે તમે થોડા અટવાઈ ગયા તમે થોડા ખચવાઈ ગયા તમે થોડા કામ તેમ થઈ ગયા ચાલો તો ફરી વખત એનું ગુજરાતી કરું ઓ યસ અરે હા આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુવા સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી તીઠ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ ખરેખર આજે ઇંગ્લિશની વાક્ય રચના છે એ વાક્ય રચનાને સમજવી અઘરી છે કારણ કે અહીંયા એટ દર્શાવેલું છે કે જે પડ દર્શાવે છે કઈ નહીં ચાલો સમજી લઈએ તો પણ અરે હા હું તેને ટેકરી પરના રાક્ષસના લોહીથી તરસ્યા દાંત દ્વારા કલુવાનું જે દુઃખદ અંત થયું એની વાર્તા તેણીને કહી રહ્યો હતો મિયાન રિપ્લાયડ બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી હવે અહીંયા રિપ્લાયડ આવું જ ન જોઈએ આ રિપ્લાઈડ જે છે ને એ આના માટે છે જો આના માટે ખરેખર અહીંયા પેરેગ્રાફ પડી ગયો છે પણ પેરેગ્રાફ ન પડવો જોઈએ તમારી ટેક્સટબુકમાં બરાબર જ છે અબ્બુમિયાને આનો જવાબ આપ્યો તો આવડો આ જવાબ આપ્યો અને પછી શું કહે છે એ હજી જો અહીંયા તમને કહ્યું હી એડેડ તો આ એડેડ કર્યું બટ માય ડિયર ચાંદની પરંતુ મારી વાહલી ચાંદની વિલ નેવર લીવ મી મારી વાહલી ચાંદની મને ક્યારે પણ નેવર મતલબ શું થશે ક્યારેય પણ લીવ મતલબ કે છોડશે મી એટલે કે મને પરંતુ મારી વાહલી ચાંદની મને ક્યારેય પણ છોડશે નહીં શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી શી સો અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે તેણી ખૂબ જ સમજું છે એન્ડ હેપી અને ખુશ પણ છે વિથ મી એટલે કે મારી સાથે હી એડેડ એટલે કે તેણે ઉમેર્યું તેણે ઉમેર્યું કે પણ તે મને ક્યારેય છોડીને નહીં જાય મારી વાહલી જે ચાંદની છે એ વાહલી ચાંદની ક્યારે પણ છોડીને નહીં જાય કારણ કે તે મને ચાહે છે અને મારી સાથે તે ખુશ છે ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ ઓ યસ આઈ વોસ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુવાસ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ અબ્બુ મિયાન રિપ્લાયડ અબ્બુ મિયાને જવાબ આપ્યો કે હું તેને ટેકરી પરના રાક્ષસના જે લોહીથી તરસ્યા દાંત દ્વારા કલુવાનો જે દુઃખદ અંત થયો હતો તેની વાર્તા હું તેને કહી રહ્યો હતો બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી પરંતુ મારી વહલી ચાંદનું જે છે એ મને ક્યારેય છોડીને નહીં જાય શેર સો અન્ડરસ્ટેન્ડિંગ તેણી ખૂબ જ સમજું છે એન્ડ હેપી વિથ મી હી એડેડ અને તે મારી સાથે ખુશ છે ચાલો ક્લિયર અહીંયા સુધી હા વાતું કરે છે બોલો હાલો આ નહીં આપણે નોટ કરીએ બલ એ હા નહીં લખતા હો એક જ મિનિટ કોઈ હા નહીં લખતા આપણે આ છેલ્લે જે વાતો કરતા હતા ને એના આપણે ફોટા પાડી લઈએ બરાબર એટલે કોઈ એટલે કોઈ હા નહીં લગતા રૂકી જાવ આ જે વાતો કરે છે ને છેલ્લું પેપર આ સોનમ હે નિહારિકા સમજો હજી હજી વાતું કરે હો હજી હજી તમારે પૂરી હા ખેમ હમણાં હું તને કહું સોનમ ખેમ ખેમ હમણાં હું તને કહું તાર 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 પરીક્ષા પૂરી થઈને ન થઈ ને હમણાં ખેમ તાર પરીક્ષાએ પૂરી કરી દઉં ને તાર લેક્ચરે પૂરો કરી દઉં વાતું કરવાની છે અહીંયા વાતું કરવા આવો તમે અહીંયા બેઠા બેઠા હે સોનમ તું ખેમ લેક્ચર પૂરો થાય એટલી વાર છે સોનું કઈ જોતું પેલા લેક્ચરમાં મન ન ગમે કોકમાં લેક્ચર માં વાત કરતું હોય નહીં જરા કઈ મેળ ન આવે ચાલો નેક્સ્ટ આગળ જઈએ એના પછી લાસ્ટ પેરેગ્રાફ સમજીએ મસ્ત મજાનો પેરેગ્રાફ છે ગોવિંદા સેડ ગોવિંદા કહે છે અબ્બુ જાજા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ આઈ એમ ડિલાઇટેડ હું ખુશ છું ટુ સી યુ તમને જોઈને સી મતલબ કે જોઈને ડિલાઇટેડ મતલબ કે ખુશ યુ એટલે કે તમને લાઈક ધીસ એટલે કે આ રીતે હું આ રીતે તમને જોઈને ખુશ છું

મને વિશ્વાસ છે કે ચાંદની તમને તમારા અંતિમ શ્વાસ સુધી સાથ આપશે સમ યર્સ પાસ મતલબ શું થશે પસાર થઈ ગયા થોડા વર્ષો પસાર થઈ ગયા ચાંદની ડેવલોપ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ ચાંદની નું ડેવલોપ મતલબ કે વિકસિત થઈ ગયું શું થઈ ગયું વિકસિત થઈ ગયું

એવરી મર્નિંગ એટલે કે દર સવારે શિવ વોચડ એટલે કે તેણી જોતી ધ હિલટોપ્સ એટલે કે ટેકરીની ઊંચાઈને શાઇનિંગ એટલે કે ચમકતા શું કરતા ચમકતા ઇન ધ ટેન્ડર સનલાઇટ એટલે કે કોમળ સૂર્યપ્રકાશમાં કેવા પ્રકાશમાં કોમળ સૂર્યપ્રકાશમાં પ્રકાશમાં દરરોજ સવારે ચાંદની તેને જોતી રહેતી શું કરતી રહેતી ટેકરીને જોતી રહેતી ચમકતા કોમળ સૂર્યપ્રકાશમાં ચમકતી ટેકરીને તેણે જોતી રહેતી દરરોજ સવારે ફરી એક વખત આખા પેરેગ્રાફ નું ગુજરાતી ગોવિંદા સેડ અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ અબુ ચાચા હું ખુશ છું તમને આ રીતે જોઈને આઈ એમ શ્યોર ચાંદની વિલ અકંપની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ બ્રીથ મતલબ શ્વાસ થાય ચલો લખી દો મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે ટીલ મતલબ શું થશે સુધી છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે સમ યર્સ પાસ થોડાક વર્ષો પસાર થઈ ગયા ચાંદની ડેવલપ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ્સ તો ચાંદીનું જે ટેકરી તરફનું આકર્ષણ હતું એ આકર્ષણ વધી ગયું એવરી મોર્નિંગ શી વોચ ધ હિલટોપ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ દરરોજ સવારે તેણી કોમળ સૂર્યપ્રકાશમાં ચમકતી ટેકરીને જોતી ચાલો ક્લિયર અહીંયા સુધી કોઈ શબ્દ ન સમજાણો હોય એવું હા ડન શું વાત છે આટલા બધા હોશિયાર છો મેમ તમારા આઈએમપી ખૂબ આવ્યા

એ બધા પેરેગ્રાફ નું ગુજરાતી તમારે જાતે કરવાનું છે આ હોમવર્ક આપી દઉં તો તમે કરો કે ન કરો દિલથી કહેજો જો હું તમને આ હોમવર્ક આપું તો તમે કરો કે ન કરો તમારે તમારા મમ્મી પપ્પાની સામે આ હોમવર્ક કરવાનું છે એને સામે તમારે ગુજરાતી કરવાનું છે ભલે એમને સમજાય ન સમજાય પરંતુ તમારે એટલીસ્ટ હોમવર્ક તો કરવાનું છે ઓકે એટલે આજે કરજો કરીએ અચ્છા ચલો ટેન્ડર નો સેકન્ડ મિનિંગ શું થાય કોમળ નરમ બીજું તમે કોમળ કહી શકો નરમ કહી શકો અને સુવાળું ચાલો એક વાર ફરીથી આખો પેરેગ્રાફ તો આખા પેરેગ્રાફમાં શું કહે છે ગોવિંદા કહે છે કે અબ્બુ ચાચા હું તમને આ રીતે જોઈને ખૂબ જ ખુશ છું અને મને ખાતરી છે કે ચાંદની તમને છોડીને ક્યારેય પણ નહીં જાય કેટલાક વર્ષો પસાર થઈ ગયા ચાંદની નું જે ટેકરી તરફનું આકર્ષણ છે આકર્ષણ વધી ગયું દરરોજ સવારે ચાંદની તે જે ચમકતી સૂર્ય સૂર્ય ચમકતી ટેકરીને તેની જોયા કરતી દરરોજ સવારે ઓકે ડન વિશ્વાસ રાખો અમે કરીએ છીએ ઓકે ચાલો તો વિશ્વાસ રાખું છું તમારા ઉપર વિશ્વાસ રાખું છું હું મારા વાલા વિદ્યાર્થીઓ ઉપર તો અહીંયા સુધી હું આજના સેશન ને રાખું છું મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં જય હિન્દ વંદે માતરમ જય માત્ર જગુ ટેક કેર સીન નેક્સ્ટ વીકમાં આપણે ફરીથી મુલાકાત થશે ફરીથી આપણે આ યુનિટને કન્ટિન્યુ કરશું ત્યાં સુધી તમારે અહીંયા સુધીનું જેટલું ચલાવ્યું એ યાદ રાખવાનું છે ઓકે બબાય